હાલો મિત્રો, આજે આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના બ્લોક ડાયાગ્રામ વિશે માહિતી મેળવવાની છે. બરાબર છે, અહીંયા તમને બ્લોક ડાયાગ્રામ આપેલો છે, જે પ્રમાણે આપણે વિગતવાર સમજશું. હવે આ બ્લોક ડાયાગ્રામ છે, એમાં કયા કયા કમ્પોનન્ટ યુઝ થાય છે. તો કમાન્ડ ઓર રેફરન્સ સિગ્નલ છે, બરાબર. કંટ્રોલ એલિમેન્ટ આપેલું છે, કંટ્રોલ એલિમેન્ટ છે, એક્ચ્યુએટિંગ સિગ્નલ જનરેટ કરે છે, કંટ્રોલ સિસ્ટમ છે અને કંટ્રોલ વેરિયેબલ છે. હવે એને ઉપર આપણે આપેલું છે ડિસ્ટર્બન્સ સિગ્નલ. હવે એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કમાન્ડ ઓર રેફરન્સ સિગ્નલ છે, મતલબ કે તમારું ઇનપુટ સિગ્નલ, બરાબર, જે એસી અથવા ડીસી પાવર હોઈ શકે, જે તમારે કંટ્રોલ એલિમેન્ટ એટલે કે કંટ્રોલરને આપવાનું છે, જેનું કાર્ય કેવું છે કંટ્રોલ એલિમેન્ટનું, કે એક્ચ્યુએટિંગ સિગ્નલ જનરેટ કરે છે, એક પરફેક્ટ સિગ્નલ જનરેટ કરે છે. બરાબર છે, હવે એ પરફેક્ટ સિગ્નલ કેવું જનરેટ કરશે, તો કે જે તમારી કંટ્રોલ સિસ્ટમ લાગેલી છે, કંટ્રોલ સિસ્ટમને કયા પ્રકારનું સિગ્નલ જોઈએ છીએ, જે ઉત્પન્ન કરવાનું કાર્ય કોનું છે, કંટ્રોલ એલિમેન્ટ એટલે કે કંટ્રોલરનું છે. તો કંટ્રોલરનું મુખ્ય કાર્ય શું થયું, તો એક્ચ્યુએટિંગ સિગ્નલ જનરેટ કરવાનું. એક્ચ્યુએટિંગ સિગ્નલ એટલે શું, તો કે તમારી જે કંટ્રોલ સિસ્ટમ, જે તમારી ઇન્સ્ટ્રુમેન્ટની અંદર લાગેલી હોય, એને કયા પ્રકારનું સિગ્નલ જોઈએ છે તે જનરેટ કરવાનું કાર્ય કોનું છે, કંટ્રોલ એલિમેન્ટનું છે. બરાબર છે, એ આપણે સિગ્નલ જે જનરેટ થયું, એક્ચ્યુએટિંગ સિગ્નલ, એ એક્ચ્યુએટિંગ સિગ્નલ કોને આપશો, તો કે કંટ્રોલ સિસ્ટમને. કંટ્રોલ સિસ્ટમ વિશે બધા તમે જાણો છો મિત્રો, બરાબર. એ સિગ્નલ, એક્ચ્યુએટિંગ સિગ્નલ કંટ્રોલ સિસ્ટમને મળી ગયું. પછી કંટ્રોલ વેરિયેબલ આપેલું છે, જે તમારું આઉટપુટ છે, બરાબર. જે આઉટપુટ લાગેલું હોય, એને કંટ્રોલ સિસ્ટમ જો મારા આઉટપુટને અનુરૂપ સિગ્નલ જનરેટ કરે છે, બરાબર. પછી અહીં તમને આપેલું છે ડિસ્ટર્બન્સ સિગ્નલ. ડિસ્ટર્બન્સ સિગ્નલ એટલે શું, તો કે તમારા લોડમાં કોઈ ફેરફાર થાય, બરાબર છે, તો તમારા આઉટપુટની અંદર ફેરફાર તમને જોવા મળે છે. પણ જો લોડની અંદર કોઈ ફેરફાર ન થાય, મતલબ કે કોઈ ડિસ્ટર્બન્સ સિગ્નલ ન આવે, તો કંટ્રોલ સિસ્ટમ શું કરશે, તો તે તમારું જે આઉટપુટ છે એને જે પ્રમાણે આઉટપુટ જોઈએ છે, જે પ્રમાણે એને સિગ્નલ જોઈએ છે, એ પ્રમાણે એ સિગ્નલ એને આપી દેશે. બરાબર છે, જો ડિસ્ટર્બન્સ સિગ્નલ ન આવે, મતલબ કે લોડમાં કોઈ ફેરફાર ન થાય, લોડમાં કોઈ ફેરફાર ન થાય, તો તમારું કંટ્રોલ સિસ્ટમ છે એ તમારા આઉટપુટને જે ટાઈપનું સિગ્નલ જોઈએ એ ટાઈપનું સિગ્નલ કન્ટિન્યુઅસ પ્રોવાઈડ કરે છે. બરાબર છે મિત્રો, આ તો આપણો બ્લોક ડાયાગ્રામ ઓફ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. ફરીથી એકવાર ઝડપથી આપણે નજર નાખી લઈએ કે કમાન્ડ ઓર રેફરન્સ સિગ્નલ છે, બરાબર, મતલબ કે તમારું ઇનપુટ સિગ્નલ, જે આપણે ડાયરેક્ટ એસી અથવા ડીસી પાવર અથવા જનરેટર ડાયોડ થ્રુ આપણે ઇનપુટ સિગ્નલ અથવા કમાન્ડ સિગ્નલ જનરેટ કરી શકીએ છીએ. બરાબર છે, એ કોને આપશું, કંટ્રોલ એલિમેન્ટને. કંટ્રોલ એલિમેન્ટ એટલે કે એક પ્રકારનું કંટ્રોલર, બરાબર. કંટ્રોલરનું કાર્ય શું છે, તો કે તમારી જે કંટ્રોલ સિસ્ટમ છે એને જે પ્રકારનું સિગ્નલ જોઈએ એ પ્રકારનું સિગ્નલ તમારું જે કંટ્રોલ એલિમેન્ટ છે એ જનરેટ કરીને આપશે. પછી કંટ્રોલ સિસ્ટમ છે એ શું કરશે, તો કે તમારું જે આઉટપુટ હોય એને કંટ્રોલ કરે. બરાબર છે, હવે અહીંયા આપેલું છે ડિસ્ટર્બન્સ સિગ્નલ. તો ડિસ્ટર્બન્સ સિગ્નલનું કાર્ય શું છે, ડિસ્ટર્બન્સ સિગ્નલ એટલે કે તમારો જે આઉટપુટ, કંટ્રોલ સિસ્ટમના આઉટપુટમાં જે લોડ લાગેલો હોય, એ લોડ એક ધારો હોય તો કંઈ વાંધો નહીં, પણ જો તેમાં ફેરફાર થાય, ફેરફાર થાય મતલબ કે લોડમાં તમે કોઈ 5 એમ્પિયર લેતો હોય, પછી 10 એમ્પિયરનો લોડ લગાડો, તો એને કહેવાય ડિસ્ટર્બન્સ સિગ્નલ. બરાબર, જો ડિસ્ટર્બન્સ સિગ્નલ આવે તો એ પ્રમાણે આપણે ફરીથી સિગ્નલ નવું જનરેટ કરવું પડે. બાકી તો કંટ્રોલ સિસ્ટમ તમારી જે પ્રમાણે સિગ્નલ આપતી હતી એ પ્રમાણે તમારો લોડ વ્યવસ્થિત રીતના ચાલશે. બરાબર મિત્રો, તો આ તો તમારો બ્લોક ડાયાગ્રામ ઓફ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો ટાઈપ્સ ઓફ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. એટલે ત્રણ પ્રકારના ટાઈપ્સ આવે છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં, કે ઓન ઓફ આવે છે, પછી સતત આવે છે અને સ્ટેપ વાઇઝ. બરાબર, યાદ રાખજો, 2 માર્ક્સની અંદર આપણે ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના પ્રકારો જણાવો. તો 3 પ્રકાર છે, એક છે સતત, એક છે અસતત અને એક છે સ્ટેપ વાઇઝ. હવે આપણે એની વિગતવાર માહિતી મેળવીએ કે અસતત શું છે, સતત શું છે અને સ્ટેપ વાઇઝ શું છે. બરાબર છે મિત્રો, તો પહેલું છે અસતત. અસતતને બીજું તમે નામ આપી શકો ઓન ઓફ. બરાબર, બીજું એને કહી શકાય ઓન ઓફ. ઓન ઓફ એટલે આપણે એક સાદી સ્વિચ, સાદી સ્વિચ હોય તેને આપણે ઓન ઓફ સ્વિચ કહીએ. અસતતમાં આવે, અસતત મતલબ એમાં પાવર તમારો સતત, તમારો જે લોડ હોય એને સતત પાવર મળતો નથી, ઓન ઓફ થાય છે. બરાબર, તો એને આપણે 1-2 એક્ઝામ્પલ જોઈ લઈએ. કે સાદું વોશિંગ મશીન તમને આપેલું છે, સાદા વોશિંગ મશીનમાં કેવું હોય, અત્યારે તો ઇલેક્ટ્રોનિક છે, ઓટોમેટિક. બરાબર, સાદા વોશિંગ મશીનમાં કેવું હોય, તમારે કપડાં ધોવો હોય તો શું કરો, તો પહેલાં તમે મશીનમાં કપડાં નાખી દો, પછી જે પ્રમાણે પાવડર, સાબુ, જે જોતું હોય તમે નાખી દો. બરાબર, એ નાખી દીધા પછી કેવું હોય કે અમુક સમય તમે મશીનને ચાલુ રાખશો. બરાબર, પછી શું થાય, તમને એમ થાય કે કપડાં હવે આપણા ધોવાઈ ગયા છે, ધોવાઈ ગયા છે તો આપણે શું કરશું, સ્વિચને બંધ કરી દેશું. બરાબર, તો પહેલાં આપણે સ્વિચને ચાલુ કરી, પછી આપણે સ્વિચને બંધ કરી. બરાબર, એને કહેવાય
અસતત પ્રકારની ઓપન લૂપ ઓન ઓફ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, મતલબ કે એમાં પાવર તમારો કન્ટિન્યુઅસ રહેતો નથી, બરાબર. પછી લઈ લો સાદી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી. તો સાદી ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં કેવું હોય, તમે સ્વિચ ચાલુ કરી એટલે ઇસ્ત્રી તમારે હીટ પકડવાનું ચાલુ થશે. પછી તમને એમ થાય કે હવે આપણે ઇસ્ત્રી ગરમ થઈ ગઈ છે, બરાબર, તો તમે શું કરશો, તો ફરીથી તમે સ્વિચ એની બંધ કરી દેશો. મતલબ એવો કે સતત તમારે પાવર આપવાની જરૂર રહેતી નથી, ઓન ઓફ કરવો પડે છે પાવરને, બરાબર. તો એને કહેવાય અસતત પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અથવા ઓન ઓફ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. એટલે બે એક્ઝામ્પલ એની અંદર આપણે સમજી શકીએ કે સાદું વોશિંગ મશીન અને સાદી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, બરાબર. ઓટોમેટિક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી હોય તો એમાં એવું હોતું નથી, તમે એકવાર સ્વિચ ચાલુ કરી દીધી પછી ઓટોમેટિક એ બંધ થઈ જાય છે, બરાબર. એને અમુક ટેમ્પરેચરે તમે સેટ કરી દો, સેટ કરી દીધા પછી એમ થાય કે ભાઈ 50 ડિગ્રી તાપમાન ગરમ થઈ ગયું છે, તો ઓટોમેટિક એ બંધ થઈ જશે, તમારે કંઈ કરવાનું રહેતું નથી. પણ સાદી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી તમારે બંધ કરવી પડે છે અને ચાલુ કરવી છે, એટલે ઓન ઓફ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ થઈ, બરાબર. હવે બીજો પ્રકાર આપણે જોઈએ તો સ્ટેપ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. એમાં તમારું ઇનપુટ છે એ સતત આપવામાં આવે છે, બરાબર. ઇનપુટ તમારું સતત ચાલુ ને ચાલુ હશે. આપણે ફેનનું રેગ્યુલેટર લઈએ, બરાબર. ફેનને તમારે સ્પીડમાં કોઈ ફેરફાર કરવો હોય તો તમે કંઈ સ્વિચમાં કોઈ ફેરફાર નથી કરતા, એને રેગ્યુલેટરમાં ફેરફાર કરો છો, એટલે પાવર તો એને સતત મળતો જ રહે છે, બરાબર. એટલે આપણે ઓન ઓફ એને કરતા નથી, બરાબર. એનો પાવર સ્ટેપ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય એની અંદર પાવર કેવો હોય, કન્ટિન્યુઅસ હોય, બરાબર. અહીંયા તમને એક ફિગર દોરીને આપેલી જ છે, પંખાનું આપણે રેગ્યુલેટર છે. તમે ફેનની સ્વિચ ચાલુ કરી દીધી, આ તમારો જે પાવર છે એસી સપ્લાય છે, બરાબર. ફેનમાં આપણે એસી સપ્લાય હોય, એસી સપ્લાય તમે શું કરશો, સતત ચાલુને ચાલુ રાખશો, બરાબર. તો પછી તમારે એની સ્પીડમાં કોઈ ફેરફાર કરવો હોય તો સ્ટેપ બાય સ્ટેપ એની સ્પીડમાં ફેરફાર થાય. અહીંયા રેગ્યુલેટરની અંદર આવી રીતના એક રજિસ્ટરની એક ચેનલ હોય છે, બરાબર છે. તેમાં શું હોય, પહેલાં તમારો પંખો ધારી લો કે અહીંયા આપેલો છે, તો એક ઉપર હોય તો એક ઉપર તમારી સ્પીડ કેવી હશે, ઓછી હશે. પછી તમે રેગ્યુલેટર ફેરવશો એટલે અહીંયા આવશે, એટલે બે ઉપર થાય. બે ઉપર થાય તો શું થાય, આ અવરોધ તમારો કપાઈ ગયો, અવરોધ કપાઈ ગયો, બરાબર. તો ફેનની સ્પીડ શું થાય, ઓટોમેટિક વધી જશે. પછી ફરીથી રેગ્યુલેટર ફેરવો તો અહીંયા આવશે, તો ફરીથી આ બે અવરોધ કપાઈ ગયા. એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ તમારા અવરોધ કપાતા જશે અને છેલ્લે તમે અહીંયા લાવશો તો બધા જ અવરોધ કપાઈ જાય, એટલે પાવર ક્યાંય રોકાશે નહીં, એટલે સીધો તમારા ફેનને પાવર મળે, બરાબર. ફેનને પાવર મળે તો ફેન તમારો ઓટોમેટિકલી ફૂલ્લી સ્પીડમાં ફરવા મળે છે. એટલે સતત સ્ટેપ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં કેવું હોય છે કે તમારી સપ્લાય સતત હોય છે, પણ એના સ્ટેપમાં અંદરથી તમે ફેરફાર કરીને તમારો જે લોડ હોય એમાં ફેરફાર કરી શકો છો, બરાબર. હવે બીજું એમાં એક્ઝામ્પલ છે ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર, બરાબર. તો ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મરની મદદથી લોડને આપવામાં આવતા વોલ્ટેજમાં ફેરફાર કરવામાં આવે છે. અહીંયા પણ વોલ્ટેજમાં ફેરફાર સ્ટેપમાં થાય છે, પરંતુ કન્ટિન્યુઅસ થતો નથી, બરાબર. એની આપણે ફિગર આગળ જોઈ લઈએ, ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મરમાં કેવું હોય છે એ તમને પણ બતાવી દઉં એની ફિગર. તો આ તમારું છે ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર છે, બરાબર. હવે આમાં કેવું હોય છે, આ તમારી સપ્લાય કન્ટિન્યુઅસ જ રહે છે. આપણે સાદી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી સાદું વોશિંગ મશીન હોય તો અહીંયા આપણે ફેરફાર કરવો પડે છે, બરાબર. પણ સ્ટેપ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય તો તમારા મેઇન સપ્લાયમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી, બરાબર. એ અંદરથી એનો ફેરફાર થાય છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ. હવે ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મરનું કામ શું છે, વોલ્ટેજ આપવાનું, બરાબર. એસી સપ્લાય આપો તો તમને સામે એસીમાં વધઘટ કરીને આપશે, બરાબર. ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર તમારે અહીંયાથી આ વાઇન્ડિંગમાં ફેરફાર કરવાનો છે. વાઇન્ડિંગમાં તમે ફેરફાર કરશો એ પ્રમાણે તમારે લોડને વોલ્ટેજ મળશે. ધારી લો કે અહીંયા તમે સ્ટાર્ટિંગમાં રાખ્યું, બરાબર, તો તમારા વોલ્ટેજ છે એ શું થાય, વધી જશે. વોલ્ટેજ શું કામમાં વધશે કે તો પ્રાઇમરી વાઇન્ડિંગ કેવું છે, વધારે છે. પછી પ્રાઇમરી વાઇન્ડિંગને અહીંયા બીજા સ્ટેપે લઈ લો, ઘટાડી દો. પ્રાઇમરી વાઇન્ડિંગ ઘટાડી દો તો વોલ્ટેજ શું થાય, ઘટી જાય. પછી ફરીથી અહીંયા લ્યો ત્રીજા સ્ટેપે લેશો તો વોલ્ટેજ શું થશે, ઘટી જશે, બરાબર. એટલે અહીંયા મેઇન જે તમારો સપ્લાય છે એમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી, સ્ટેપ બાય સ્ટેપ તમારે અહીંયા ફેરફાર કરવાનો થાય છે, બરાબર છે. તો સ્ટેપમાં ફેરફાર થાય છે, તો આને કહેવાય સ્ટેપ વાઇઝ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે છેલ્લી આપણી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે સતત પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, જેની અંદર કેવું હશે કે તમારું ઇનપુટ સતત ને સતત રહેતું હશે, બરાબર. એનું પણ આપણે જોઈ લઈએ કઈ રીતના છે. આ તમારું લેમ્પ, આ તમારે અહીંયા સપ્લાય હોય, એસી સપ્લાય છે, લેમ્પ વેરિયેબલ લેમ્પ છે, બરાબર. એમાં કઈ રીતના હોય, સપ્લાય તમારી કન્ટિન્યુઅસ છે, બરાબર. અહીંયા આપણે એક વેરિયેબલ રજિસ્ટર રાખેલો છે અને આ તમારો લેમ્પ છે, બરાબર. જ્યારે આ વેરિયેબલ રજિસ્ટરની કિંમત ઓછી હશે, તમે બધા જાણો છો કે ત્યારે
વેરિયેબલ રેઝિસ્ટરની કિંમત ઓછી હોય તો કરંટનો અવરોધ પણ કેવો હશે, ઓછો હશે, તો ત્યારે લેમ્પ તમારો ફૂલ્લી પ્રકાશિત થશે. બરાબર, જેમ જેમ તમે રજિસ્ટરની કિંમત વધારશો એમ એમ શું થશે, લેમ્પની જે ઇન્ટેન્સિટી છે, લેમ્પની જે તીવ્રતા છે, એ તીવ્રતામાં શું થતો જશે, ઘટાડો થતો જશે. આપણે અહીંયા કોઈ ફેરફાર કરતા નથી, મેઇન જે સપ્લાય છે ત્યાં કોઈ ફેરફાર કરવાનો નથી, મતલબ તમારી સપ્લાય છે સતત પ્રકારની છે. બરાબર, પછી શું થાય છે, વેરિયેબલ રજિસ્ટરમાં તમે ફેરફાર કરશો એ પ્રમાણે તમારા લેમ્પમાં ફેરફાર થાય. બરાબર છે, તો આ પણ સતત પ્રકારની ઓપરલૂપ કંટ્રોલ સિસ્ટમ છે. બરાબર, છેલ્લું આપણે જોઈએ કે આ સતત પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં આ તમને ટ્રાન્સફોર્મર આપેલું છે એમાં કઈ રીતના છે, તો આ તમારું ઇનપુટ એસી છે એ તો સતત જ રહેશે. બરાબર, પછી તમે અહીંયા ફેરફાર કરશો, અંદરની સાઈડ ફેરફાર કરીને તમારું જે એસી આઉટપુટ છે એમાં વધઘટ થશે. ધારી લો કે અહીંયા તમારા 230 વોલ્ટ જ છે, સપ્લાય કન્ટિન્યુઅસ તમારે 230 વોલ્ટ આપવાની છે. બરાબર, પછી અહીંયા તમે ચેન્જ કરશો તો શું થશે, એસી વોલ્ટેજમાં ફેરફાર થશે. બરાબર, એસી વોલ્ટેજમાં શું થશે, ક્યારેક 70 વોલ્ટ હશે, ક્યારેક 80 વોલ્ટ હશે, ક્યારેક 90 વોલ્ટ હશે. બરાબર, તો આને સતત પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ શું કામ આપીએ છે, તો કે તમારું ઇનપુટ કેવું રહે છે, સતત રહે છે. બરાબર છે મિત્રો, તો આજે આપણે જે અભ્યાસ કર્યો એમાં બ્લોક ડાયાગ્રામ અને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના જે ટાઈપ્સ આવે છે, ત્રણ પ્રકારના મેઇન ટાઈપ્સ છે, ફરીથી તમને કહી દો. એક છે અસતત અને બીજું નામ છે ઓન ઓફ. એમાં આપણે સાદું વોશિંગ મશીન અને સાદી ઇલેક્ટ્રિક વિશે અભ્યાસ કર્યો. પછી આવે છે ને સ્ટેપ વાઇઝ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. એમાં પણ આપણે બે એક્ઝામ્પલ જોયા, ફેનનું રેગ્યુલેટર જોયું, બરાબર, સ્ટેપમાં ફેરફાર થાય, અને બીજું એક જોયું ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર જોયું. બરાબર, અને છેલ્લી છે સતત પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો એમાં આપણે જોયું વેરિયેબલ રજિસ્ટરવાળું અને આ ટ્રાન્સફોર્મર જોયું. બરાબર છે મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે જોશું બ્લોક ડાયાગ્રામ ઓફ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ અને એના ટાઈપ્સ વિશે. ઓકે.